क्वेश्चन नंबर 32 छे, चैप्टर नंबर 9 माथी मस्त दाखलो छे, मोस्ट एमपी दाखलो छे। वावाजोड़ा ने कारण एक झाड़ एवी रीते भांगीने वड़ी जाय छे के जेथी तेनी टोच जमीन साथे 30 अंशनो मापनो खूणो बनावे ए रीते जमीन ने स्पर्शे। झाड़नी जमीन ने स्पर्शती टोच अने झाड़ना थड़ वच्चेनो अंतर 8 मीटर होय तो झाड़नी ऊंचाई मेळववानी छे। पहेला तो आ रकम उपरथी आपणे आकृति बनावीए के आ आखू झाड़ छे, आ झाड़ छे, पछी अहींयाथी तूटी जाईश। चलो अहींयाथी तूटे, ई तूटीने क्यां पड़े खबर? आ जे भाग छे ने अहींया पड़े, आ जमीननी सपाटी कही दऊं पहेला, आ जमीननी सपाटी। ई झाड अहींयाथी तूटी અને અહીંયા પડે, સમજ્યા? અહીંયાથી તૂટી અને અહીંયા પડ્યું, વાવાઝોડાને કારણે આ ઝાડ અહીંથી તૂટીને, એટલે આ ભાગ અને આ ભાગ સરખો થાય, યાદ રાખજો, આ ભાગ અને આ ભાગ કેવો થશે? તો કે સરખો। શું કામ? તો કે અહીંયાથી તૂટીને અહીંયા પડ્યું। ઓકે, હવે વાંચો, વાવાઝોડાને કારણે એક ઝાડ એવી રીતે ભાંગીને વળી જાય છે કે જેથી તેની ટોચ જમીન સાથે 30 અંશનો ખૂણો બનાવે। એ ટોચ જમીન સાથે એટલે અહીંયા 30 અંશનો ખૂણો બનાવે, તે રીતે જમીનને સ્પર્શ, ઝાડની જમીનને સ્પર્શતી ટોચ અને ઝાડના થડ વચ્ચેનું અંતર 8 મીટર, તો ઝાડની ઊંચાઈ, ઝાડની ઊંચાઈ મેળવવાની છે। એટલે અહીંયાથી આ કેટલું આવે ને મેળવવાનું, ચાલો બધાને નામ આપી દઈએ આપણે, આ એ, આ બી, આ સી અને આ ડી, જેટલું દેખાય એટલું બધું લખો। એ બી ઝાડ છે, ક્લિયર? પછી બીસી, ઝાડના થડથી જમીન પર સ્પર્શતી ઝાડની ટોચ સુધીનું અંતર એ કેટલું છે? તો કે 8 મીટર। પછી સીડી કોણ? તો કે ઝાડનો તૂટેલો ભાગ, તૂટેલો ભાગ, ક્લિયર? આ બધું આપણે લખી નાખ્યું, હજી જેટલું દેખાય એટલું લખું। પછી સીડી અને એબી સરખા છે, અહીંયા લખી દો, સીડી ઇઝ ઇક્વલ ટુ એડી। શું કામ? તો કે અહીંયાથી જ આ પડ્યું, ઓકે? જેટલું બને એટલું દાખલાને મોટું કરો। હવે આપણે ઝાડની ઊંચાઈ એટલે આ આખું મેળવવાનું છે, પણ ત્રિકોણ તો અહીંયા જ બને, તો તમને મળે પહેલાં આ, આ મળે નહીં, પણ જો ખબર પડે તો આ છે એ જ આ છે, એનો મતલબ આ બાજુને આ કર્ણ મેળવી લ્યો, પછી બેન ભેગા કરી દ્યો તો આખું ઝાડ થઈ જાય। ઓકે, થઈ ગયું, તો શું કરશું? પહેલાં તો હું આ બીડી મેળવી લઉં, ચાલો પહેલાં હું બીડી મેળવીશ। બીડી કઈ રીતે મેળવીશ? તો કે અહીં હું સૂત્ર લખીશ, કયું સૂત્ર લખી? તો કે ખૂણાની સામેની બાજુની છેદમાં પાસેની બાજુ, એટલે 10 30 લખો। ચાલો, મારે કર્ણ પણ મેળવવાનો છે ને આ પણ મેળવવાનું છે, કોઈ પણ પહેલાં મેળવો 10 30, અથવા અહીંયા ડાયરેક્ટ 30 ન લખવા હોય તો 10C ઇઝ ઇક્વલ ટુ ખૂણાની સામેની બાજુ BD અને પાસેની બાજુ BC। હવે બધાની વેલ્યુ મૂકો, 10 એમ જ, સીની જગ્યાએ 30, BD કેટલા? તો કે નથી મેળવવાના છે, BC તો કે 8, 10 30ની કિંમત કોષ્ટકમાંથી 1/6 વર્ગમૂળમાં 3, BD નથી અહીંયા 8 નીચે, 8ને ઉપર આવવા દો, તો આપણો આન્સર આવ્યો 8/6 વર્ગમૂળમાં 3 ઇઝ ઇક્વલ ટુ BD। હજી BD જ મળ્યું, મારે હવે જોઈએ CD કેમ મળશે? આમ તો અડધા એમ લગાડે, બે બાજુ આવી ગઈ, પાયથાથી કરી નાખો, કરી શકાય, પણ આપણે નથી કરવું। શું કામ? તો કે મોટું થાય, તો કર્ણ આવતો એવું સૂત્ર મૂકો, આ બાજુ પણ છે, આ બાજુ પણ છે, ઓકે, ખૂણાની પાસેની બાજુ છેદમાં કર્ણ ચાલે,
ખૂણાની સામેની બાજુ પણ મળી ગયો એ પણ ચાલે, કોઈ પણ મૂકી શકો, પણ આપણે પાસેની બાજુ મૂકીએ. ચાલો ખૂણાની પાસેની બાજુ બીસી અને કર્ણ સીડી. ચાલો હું અહીંયા લખીશ, ખૂણાની પાસેની બાજુ બીસી અને કર્ણ સીડી. ત્યાં આવશે કોસ સી અને કોસની પાસેની બાજુ અહીંયા બતાવ્યું છે, જો બીસી અને કર્ણ સીડી. આ બીસી અને કર્ણ સીડી કોસ ત્રીસ, બીસી આપણી પાસે છે આઠ, સીડી મેળવવાનું મળી જશે. કોસ ત્રીસની કિંમત કોષ્ટકમાંથી લખો, વર્ગમૂળ ત્રણના છેદમાં બે, આ આઠ, આ સીડી, સીડીને ઉપર આવવા દો તો સીડી બરાબર આઠ ગુણ્યા બે સોળ, નીચે આ હવે વર્ગમૂળમાં ત્રણ. હજી આન્સર નથી, હવે શું મેળવવાનું? તો કે તમને સીડી મળ્યું. જો આ સીડી ઇજ એડી, તો આપણે શું કરશું, એડી પ્લસ બીડી એટલે તમને મળશે એબી. તો અહીંયા લખો, ઝાડની ઊંચાઈ એબી ઇઝ ઇક્વલ ટુ, એબી ઇઝ ઇક્વલ ટુ એડી પ્લસ બીડી, એડી પ્લસ બીડી લખીએ. ચાલો એડી પ્લસ બીડી. હવે એડી નું માપ તો આપણી પાસે છે, પણ બીડી એટલે કોણ? તો કે ઈજ થાય સીડી, કેમ કે ઉપરથી તૂટેલો ભાગ ત્યાં પડ્યો હતો ને. ચાલો આ તમને મળ્યું તો આઠના છેદમાં વર્ગમૂળમાં ત્રણ, આ મળ્યું તો સોળના છેદમાં વર્ગમૂળમાં ત્રણ. એનો મતલબ વર્ગમૂળમાં ત્રણ લસા લઈ લ્યો, બે વચ્ચે એક વાર, તો અહીંયા આવશે આઠ વત્તા સોળ, આઠ વત્તા સોળ ચોવીસ, ના છેદમાં વર્ગમૂળમાં ત્રણ. કેમ કરશું? તો કે નીચેથી વર્ગમૂળ કાઢવું પડે. નીચેથી વર્ગમૂળ કાઢવા માટે બે રીત, કાં ઉપર નીચે વર્ગમૂળ વડે ગુણી નાખો, જો એમ નથી કરવું તો એક સિમ્પલ હજી એક કહો, આઠ ત્રણ ચોવી થાય, આ ત્રણના બે ભાગ પાડો, વર્ગમૂળ ત્રણ, વર્ગમૂળ ત્રણ ગયું નીકળી ગયું. તો જવાબ આવ્યો આઠ વર્ગમૂળમાં ત્રણ, એકમ જે હોય અહીંયા લખી નાખવાનો, મીટર સેન્ટીમીટર, ઝાડ છે એટલે મીટરમાં જ જશે. હવે અહીંયા પછી છેલ્લે લખવાનું, શું લખશો? તો કે ઝાડની ઊંચાઈ આઠ વર્ગમૂળમાં ત્રણ મીટર છે. એકમ ક્યાંથી લખો, કેમ ખબર પડે? તો જો એની રકમમાં તમને આપેલું હોય, વચ્ચેનું અંતર આઠ મીટર છે, જો દેખાય, એટલે એકમ આપણો મીટરમાં છે. ઓકે, ક્લિયર?